નમસ્તે મિત્રો, સ્નેહીજનો તથા વડીલો, હું ડૉક્ટર હિતેશ પટેલ, ઓમ કાનના ગળાની હોસ્પિટલ. અત્યારે મોરબી અને મોરબીની આસપાસની જનતા, ગુજરાતની જનતા બધાને એક જ સંદેશ દેવા માંગુ છું આ મોરબી અપડેટના માધ્યમથી, કે આપણે લોકો અત્યારે એક જ માત્ર આપણે લોકોએ કામ કરવાનું છે, જે ઘરમાં રહેવાનું છે. ઘરની બહાર લોકોએ રહેવું નહીં. અત્યારે મારી અંદર થોડો ગુસ્સો ભરેલો છે, કેમ કે આપણે જે લોકડાઉન પ્રધાનમંત્રીજીએ એક દિવસનું કરાવ્યું અને બીજા દિવસે લોકો ઉમટી પડ્યા હતા. શેરીમાં જ્યારે હું હોસ્પિટલે ગયો ત્યારે ખૂબ જ ઉમટી પડ્યા હતા લોકો. લોકો જાણે એક જંગ જીતી લીધી હોય એ રીતે બધા લોકો ફરતા હતા. પણ નહીં, હવે આ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. જો આપણે આ મહામારીથી દૂર રહેવું હશે, બચવું હશે, તો આપણે હવે સમજીશું. આપણામાં એ સમજણનો આપણે વિકાસ કરવો જ પડશે. આપણે જાતે સમજવું પડશે. આપણી જવાબદારી આપણે જાતે સમજવી પડશે. અત્યારે હું આ મોરબી અપડેટના માધ્યમથી આપને કહેવા માંગુ છું કે આનો ઈલાજ કોઈ માસ્ક કે રૂમાલ બાંધવો ફક્ત એ નથી. ભલે માસ્ક અને રૂમાલ આપણી સેફ્ટી માટે આપણે બાંધી શકાય, પણ જો લોકો ઘરમાં જ રહેશે અને સરકારના નિર્દેશોનું પાલન કરશે તો અને તો જ આપણે આ મહામારીથી આપણે દૂર રહી શકશું, આપણા દેશને આપણે બચાવી શકશું. જો અત્યારે આપણે આ વસ્તુને સિરિયસલી નહીં લઈએ તો અઠવાડિયા 15 દિવસ, વધીને અઠવાડિયા કે 15 દિવસમાં આપણા દેશની હાલત પણ ઇટાલી કરતાં પણ ખરાબ થશે. કારણ કે આપણા દેશમાં તમે જ વિચારો કે વસ્તી કેટલી છે, એરિયા ઓછો અને વસ્તી વધારે છે. ઇટાલીમાં તો વસ્તી એરિયા વધારે અને વસ્તી ઓછી હતી, તો પણ આટલી આ મહામારી ફેલાણી છે. તો મિત્રો, ફરી પાછું હું તમને એક ગુસ્સા સાથે પણ નમ્ર વિનંતી કરું છું કે કોઈ લોકો ઘરની બહાર નીકળે નહીં, ફરજિયાત જોઉં. અને તમને હું એ પણ વિનંતી કરું છું કે આજથી, આજે જ અત્યારે જ્યારે આ વિડીયો તમે જુઓ, તરત તમે કામે લાગી જાઓ. દરેક માણસ 100-100 જણા પોતાના મોબાઈલમાં લિસ્ટ હોય, 100 નંબર હોય, 100-100 જણાને ફોન કરે અને 100-100 જણાને કહે કે ભાઈ તમે લોકો 100-100 જણાને ફોન કરો અને કહો કે ભાઈ તમે લોકો ઘરની બહાર નીકળશો નહીં. એક વિનંતી છે, 100 જણાને ખબર અંતર પૂછો અને સાથે સાથે 100 જણાને તમે વિનંતી કરો કે ભાઈ તમે ઘરની બહાર ન નીકળો. અને તમે એ 100 જણાને પણ કહો કે એ બીજા 100 જણાને ફોન કરે, એમના મોબાઈલમાં જે નંબર હોય ને, કે એ ઘરની બહાર ન નીકળે. મિત્રો, વડીલો, આનો ઉપાય એક જ છે. આનાથી બચવું હોય તો આપણે ઘરની બહાર ક્યારે નીકળશું નહીં. હું મોરબી અપડેટને પણ ધન્યવાદ દેવા માંગુ છું કે જેણે આ મુહિમ વિડીયોની ચલાવી છે. તો આ વિડીયોથી મને એવી આશા છે કે તમે પણ બધા લોકો, જેટલા લોકો વિડીયો જોશો એ દરેક 100-100 જણાને ફોન કરશો અને એ 100 જણા પણ બીજા 100-100 જણાને ફોન કરશે. તો મને એવી આશા છે કે મોરબીમાં કોઈ આ ફોન રિસીવ કર્યા વગર રહેશે નહીં અને બધા પણ સમજશે, પોતાની જવાબદારી નિભાવશે. બધા તંદુરસ્ત રહો, સ્વચ્છ રહો એ ભાવના સાથે જય હિન્દ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.